અમને લી વડિયામાં વાતાવરણમાં પલટો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ સાથે ચાટક્યું ચાપટું વડિયા અને આસપાસના ગામોમાં વરસાદ ખેડૂતોના પાકમાં નુકસાન થતા ચિંતિત બન્યા છે રાજકોટમાં લાલબત્તી રૂપ કિસ્સો ધોરણ 5ની માસૂમ છાત્રા પર દુષ્કર્મ તો હોટેલમાં માસૂમ બાળા સાથે કૃત્ય આચરાયું પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા રિસાઈ ગયેલી છાત્રાની મજબૂરીનો લીધો લાભ પોલીસે આરોપી ગૌતમની કરી અટકાયત તો દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી શહેરમાં 2600 કેમેરાથી વોચ મનપાની આઈસીસીસીના કેમેરાથી શહેરમાં વોચ 7 મહિનામાં 8000થી વધુ ફરિયાદનો નિકાલ વિવિધ સુવિધાઓનું મોનિટરિંગ એક જ સ્થળેથી પાલિકાના સેન્ટર ખાતે બનાવ્યું છે વિડિયો વોલ ગંદકી ફેલાવતા કે રખડતા ડોર પર પણ રખાયા છે નજર જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ તો બર ઉનાળે ચોમાસા જેવો માહોલ જાંજરડા ચિતખાના સહિતના વિસ્તારમાં વરસાદ ખેડૂતોને પડ્યા પર પાટું વાગે જેવી સ્થિતિ ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે તો સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા ભાગવત ગીતાના અભ્યાસ પર રોક લગાવતી અરજી સમગ્ર અરજી પર આજે હાથ રાખશે સુનાવણી તો એચસીમાં ગીતાના અભ્યાસને લઈને સુનાવણી થશે તો સરકારે શાળામાં અભ્યાસને લઈને સુનાવણી થશે સરકારે શાળામાં અભ્યાસ કરવાનો નિર્ણય ભાગવત ગીતાની અભ્યાસ કરવાનો નિર્ણય સમગ્ર મામલે હાઈકોર્ટે મહત્વનો હુકમ આપી શકે છે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક સાંજે 6:30 કલાકે મળશે કેન્દ્રીય બેઠક રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તો તાપમાનનો પારો વધવાની શક્યતાઓ તો આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી તો સૌરાષ્ટ્ર કચ્છ બનાસકાંઠામાં વરસાદની આગાહી સાબરકાંઠા પાટણમાં પણ વરસાદની આગાહી ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગઈકાલે કેટલીક જગ્યાએ વરસ્યો હતો વરસાદ તો અમદાવાદમાં ગઈકાલે પવન સાથે વરસાદ વરસ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકમાં ડ્રગ ટ્રાફિકિંગ રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે અમિત શાહ પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે અને 5 દક્ષિણ રાજ્યો 3 કેન્દ્રશાસિત પ્રદેશો લેશે ભાગ પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે અર્બન ટ્રાન્સપોર્ટ રોપવેની આધારશિલા રાખશે તો 1,780 કરોડની પરિયોજનાનું કરશે લોકાર્પણ રુદ્રાકાશ કન્વેન્શન સેન્ટરમાં સંબોધન કરશે તો વર્લ્ડ ટીવી સમિટને સંબોધિત કરશે વિવિધ પ્રોજેક્ટનું સમર્પણ અને શિલાન્યાસ કરશે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં 12 વાગે કાર્યક્રમ યોજાશે ગાંધીનગર વિધાનસભાની બેઠક શરૂ પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત સામાન્ય વહીવટ ગૃહ મહેસૂલના મુદ્દા પર ચર્ચા માર્ગ મકાન રમત ગમત યુવા સાંસ્કૃતિક મુદ્દે ચર્ચા સામાજિક ન્યાય અને અધિકારિતાની માંગણી પર ચર્ચા મહિલા અને બાળ વિકાસ વિભાગની માંગણી પર પણ ચર્ચા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શૈલેષ રાઠવાનું અવસાન યુવાન શૈલેષ રાઠવાનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ તો મોડી રાત્રે પાવજેતપુર મુકામે પોતાના ઘરે જ આવ્યો હતો હાર્ટ એટેક જિલ્લા પ્રમુખના દુઃખદ અવસાનથી શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ઉઠી છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો લાખનીના અનેક વિસ્તારમાં વરસ્યો હતો વરસાદ તો કુંડા કોટડા બાકડીયાલા ગાણા સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસતા તમાકુ વરિયાળી જીરું જેવા અનેક પાકને નુકસાનની ભીતિ સેવાઈ વરસાદ વરસતા ખેડૂતોને 4 મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી ધોરણ 12 સાયન્સના પાઠ્યપુસ્તકો બદલાશે ધોરણ 9 અને 10માં પણ ગણિત વિજ્ઞાન અને ભાષાના નવા પુસ્તકો તો એનસીઆરટી બાદ રાજ્યમાં પણ નવા પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે સંસદમાં રાહુલ ગાંધીની સજા બાબતે હોબાળાની શક્યતા કોંગ્રેસે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો તો વિજય ચોક સુધી કૂચ કરશે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળશે ગીર સોમનાથમાં વરસાદ સુત્રાપાડાના પ્રશ્નાવડા વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો કમોસમી વરસાદથી જગતનો તાત બન્યો ચિંતાતુર ઉનાળુ વાવેતર અને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગુજરાતી કલાકારોને મદદ કરવા સરકારની વિચારણા આર્થિક મદદ કરવા સરકાર વિચારણા ખ્યાતનામ કલાકારોને વૃદ્ધ થતા હવે કામ નથી મળતું તો સરકાર આવા કલાકારો માટે યોજના બનાવશે ગૃહમાં રાઘવજી પટેલ ચિંતા કરી વ્યક્ત
સબસિડીના પ્રશ્નના ઉત્તર દરમિયાન ચિંતા વ્યક્ત કરી તો ગુજરાતી ચલચિત્રોને આપવામાં આવે છે સબસિડીને 128 અરજીઓ પેન્ડિંગ છેલ્લા 2 વર્ષમાં 128 અરજીઓ પડી છે પેન્ડિંગ નેશનલ એવોર્ડ વિજેતનું નિધન ડિરેક્ટર પ્રદીપ સરકારનું નિધન મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવાયા હતા તો 24 માર્ચે સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા જીએસટી દ્વારા ટેક્સની ચોરી અટકાવવા નવો નિયમ નવા નંબર પૂર્વે ખોલાવેલા બેંક ખાતા બંધ કરવા પડશે 1500 વેપારીઓએ નંબર પહેલા જ ખોલાવી દીધા હતા એકાઉન્ટ યાત્રાધામ અંબાજીમાં રસ્તાઓને ચાર માર્ગીય કરાશે ગબ્બર સર્કલથી ગબ્બર તળેટી સુધીના રસ્તા ચાર માર્ગીય કરાશે તો ચાર માર્ગીય કરવા 4,87.52 લાખની રકમ કરી મંજૂર જ્યારે હાલ નકશાનું કામ અંતિમ તબક્કામાં રસ્તાઓને ચાર માર્ગ કરવા માટે સરકારે શરૂ કરી કવાયત 10 મીટરમાંથી ચાર માર્ગીય કરવા સરકારનો નિર્ણય રસ્તાઓ પહોળા થવાથી નહીં સર્જાય ટ્રાફિક સમસ્યા રાજ્યમાં ક્રિકેટ રમતા વધુ એકનું મોત નિપજ્યું મોરબીના હળવદમાં ક્રિકેટ દરમિયાન મોત તો માયાપુર ગામના અશોક કંજારિયાનું મૃત્યુ લજાઈ ગામ નજીક ગતરાત્રે બની હતી ઘટના ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન યુવકનું મોત થયું